હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પઢાઈ પેશન. આજે આપણે જીપીએસસી ક્લાસ 1-2 આવનારી ડીવાયએસઓ ડેપ્યુટી મામલતદાર અને અન્ય પરીક્ષાઓમાં અગત્યનો એવો મુદ્દો અર્થતંત્ર વિશે આપણે વાત કરીશું. મિત્રો, આપ સારી રીતે જાણો છો કે હવે તમામ મોટી પરીક્ષાઓમાં અર્થતંત્ર એ ખૂબ મહત્વનો એવો મુદ્દો બની ચૂક્યો છે અને એમાંથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે. તો આજે આપણે અર્થશાસ્ત્ર સંબંધી મહત્વના આંકડાઓ અને ભારત અને ગુજરાતના વિશેષ સંદર્ભમાં આજે આપણે સામાજિક આર્થિક સમીક્ષા વિશે વાત કરીશું. તો ચાલો જોઈએ સામાજિક આર્થિક સમીક્ષા. સૌપ્રથમ આપણે ભારતીય અર્થતંત્રના સંદર્ભમાં જોશું. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી, કે જે ભારત સરકારના અંદરમાં કામ કરે છે, તેમના જણાવ્યા અનુસાર વર્ષ 2016-17 એપ્રિલથી ફેબ્રુઆરી દરમિયાન સીમા પાર વીજળી વ્યાપારમાં ભારત પ્રથમ વખત ચોખ્ખું નિકાસકાર બન્યું છે. મિત્રો, હાલમાં જે મિત્રોએ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપેલી છે તે આ પ્રશ્નથી સારી રીતે એવી પરિચિત હશે. આ પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે અને સામાજિક આર્થિક સમીક્ષામાં આ મુદ્દાને હાઇલાઇટ પણ કરેલો છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ એક ખૂબ અગત્યનો ટોપિક છે. ત્યારબાદ જોઈએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ ભારત સરકારે આર્થિક સર્વેક્ષણ બહાર પાડેલું, જે મુજબ 2017-18ના નાણાકીય વર્ષમાં ભારતની વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 6.75% અંદાજ લગાવેલ છે. આ ઉપરાંત આપણે આગળ જોઈએ તો આપ જાણો છો કે ઇકોનોમિક્સ માટે આંતરરાષ્ટ્રીય મોનિટરી ફંડ, કે જેને આપણે ટૂંકમાં IMF તરીકે ઓળખીએ છીએ, કે જેનું વિશ્વ આર્થિક આઉટલુક જે બહાર પડે છે, કે જેમાં 2017માં ભારતની વૃદ્ધિ 6.7% અને 2018માં 7.4% અંદાજ આપેલ છે. મિત્રો, આમાંથી આપણે બીજી રીતે પ્રશ્ન જોઈએ તો એમ પણ પૂછાઈ શકે કે વિશ્વ આર્થિક આઉટલુક, મીન્સ વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક જે છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો એનો જવાબ છે IMF, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. ત્યારબાદ આગળ જોઈએ તો યુનાઇટેડ નેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ એન્ડ સોશિયલ અફેર્સ, જેને આપણે ટૂંકમાં UNDISA કહીએ છીએ, જે મુજબ ભારતીય અર્થતંત્રનો વિકાસ 2017-18માં 6.7% અને 2018-19માં 7.2% અંદાજ એમણે ભારતીય અર્થતંત્રનો લગાવેલ છે. હવે આપણે જોશું ગુજરાત. ગુજરાતને ભારતનું ગ્રોથ એન્જિન માનવામાં આવે છે. સૌ પ્રથમ જોઈએ તો દેશની કુલ વસ્તીના 4.99% હિસ્સો છે એ ગુજરાતનો છે. આ ઉપરાંત દૂધ ઉત્પાદનમાં ગુજરાતનું ત્રીજું સ્થાન છે, જેમાં 7.9% હિસ્સો, એટલે કે સમગ્ર દેશમાં જે દૂધ ઉત્પાદન થાય છે તેમાંથી 7.9% જેટલું દૂધ ઉત્પાદન માત્ર ગુજરાતમાં જ થાય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં આપણે જોઈએ તો 18.4% સાથે અગ્રેસર રાજ્યમાં ગુજરાતનું નામ છે. દેશની કુલ નિકાસના 20% હિસ્સો માત્ર ગુજરાતનો છે. આ ઉપરાંત દેશના કુલ સ્થાપિત બિન પરંપરાગત ઉર્જા ક્ષમતામાં 12.20% જેટલો હિસ્સો ગુજરાત ધરાવે છે. આ ઉપરાંત અર્થશાસ્ત્ર સંબંધી એક મહત્વની સંસ્થા ક્રિસિલ દ્વારા હાલમાં સ્ટેટ ઓફ ગ્રોથ અહેવાલ બહાર પડેલો, કે જેમાં મેક્રો ઇકોનોમિક્સના 3 મુખ્ય માપદંડ જણાવેલ, જેમાં વૃદ્ધિ, ફુગાવો અને નાણાકીય સદ્ધરતાના વિશ્લેષણમાં 2013 અને 2017 વચ્ચે સૌથી ઝડપી વૃદ્ધિ પામતા રાજ્ય તરીકે ગુજરાતનો ઉલ્લેખ કરેલ છે, કે જે ગુજરાત માટે એક સીમાચિહ્ન સિદ્ધિરૂપ ગણી શકાય. હવે જોઈએ ઉદ્યોગ વિશે. ગુજરાતને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા ડેલોઇટ સાથે વિકસાવેલા નવા લોજિસ્ટિક ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ, જેને ટૂંકમાં લીડ્સના ઇન્ડેક્સમાં પણ ઉચ્ચતમ સ્થાન પ્રાપ્ત થયેલું છે. આ ઉપરાંત અન્ય માહિતી જોઈએ તો સેઝની નિકાસમાં ગુજરાતનો લગભગ 30% હિસ્સો છે. આ ઉપરાંત ધ હોલ ઓફ ફેમ કેટેગરી અંતર્ગત નેશનલ ટુરિઝમ એવોર્ડમાં સર્વગ્રાહી વિકાસ માટે ગુજરાતને શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કારનો એવોર્ડ પણ મળેલો છે. આ ઉપરાંત અહીં એક અગત્યની બાબત નોંધનીય કહી શકાય એવી, રાજકોટ ભારતનું એકમાત્ર શહેર છે કે જેનો ઉલ્લેખ વર્લ્ડ બેંકનું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ધ ન્યૂ ગવર્મેન્ટ ટુ પ્લેટફોર્મ અહેવાલમાં
ટેકનોલોજીનો ઉપયોગ કરનાર વિશ્વમાં 90 જે શહેરોનો અભ્યાસ કરેલો તેમાં ભારતનું એકમાત્ર શહેર રાજકોટનો સમાવેશ થયેલો છે, જે રાજકોટ અને ગુજરાત માટે ખૂબ મહત્વનું કહી શકાય અને એક સિદ્ધિ પણ ગણી શકાય. આ ઉપરાંત દેશના જીડીપીમાં ગુજરાતનો જે હિસ્સો છે એ 7.6% જેટલો છે, તો એ પણ આપણે થોડું ધ્યાન રાખીશું. ત્યારબાદ જોઈએ વસ્તી ગણતરી 2011. તો એની મુખ્ય મુખ્ય બાબતોમાં તમે જુઓ કે ભારતના 17.68% વસ્તી વૃદ્ધિના દરની સામે ગુજરાતનો વસ્તી વૃદ્ધિનો દર 19.28% છે. એટલે કે ભારતના વસ્તી વૃદ્ધિ દરની કરતાં ગુજરાતનો વસ્તી વૃદ્ધિ દર વધુ જોવા મળે છે. ત્યારબાદ જોઈએ વસ્તી ગીતતા, તો ગુજરાતમાં કુલ વસ્તી ગીતતા છે એ 308 છે. ત્યારબાદ ગ્રામીણ અને શહેરી વસ્તી જોઈએ તો કુલ વસ્તીના 57.4% ગ્રામીણ અને 42.6% જે વસ્તી છે એ શહેરોમાં વસવાટ કરે છે. એટલે કે ગ્રામીણ વસવાટ છે એ તમે જોઈ શકો છો કે શહેરી વસવાટ કરતાં વધુ છે. ત્યારબાદ જાતિ પ્રમાણમાં જોઈએ તો જાતિ પ્રમાણમાં ચિંતાજનક રીતે ઘટાડો આવેલો છે. 2001માં જે 920 જાતિ પ્રમાણ એટલે આપ જાણો છો કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, 2001માં આ સંખ્યા 920 હતી, જે 2011ની વસ્તી ગણતરી અનુસાર 919 થયેલી છે. ત્યારબાદ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન સાક્ષરતા દર, તો ગુજરાતનો જે સાક્ષરતા દર છે એ 78.03% છે. જેમાં આપણે ડિવાઈડ કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં આ દર 71.71% જેટલો છે, જ્યારે શહેરી વિસ્તારમાં સ્વાભાવિક રીતે ઊંચો જોવા મળે, જે મુજબ 86.31% છે. ત્યારબાદ આપણે પુરુષ અને સ્ત્રી આ બંનેમાં ડિવાઈડ કરીએ તો આપ જોઈ શકો છો કે સ્ત્રી કરતાં પુરુષોમાં આનું પ્રમાણ ઊંચું જોવા મળે છે, કે જે 85.8% જેટલું છે, જ્યારે સ્ત્રીમાં 69.7 જેટલું જોવા મળે છે. આ ઉપરાંત અન્ય થોડી માહિતી જોઈએ તો વર્ષ 2016-17માં રાજ્યની એકંદર મૂલ્ય વૃદ્ધિમાં પ્રાથમિક ક્ષેત્રનો ફાળો 19.1%, દ્વિતીય ક્ષેત્રનો ફાળો 44.8% અને તૃતીય ક્ષેત્રનો ફાળો 36.1% છે. મિત્રો, અહીં એક બાબત આપનું ધ્યાન દોરવાની રહી કે આપણને હવે હાલની જે પરીક્ષાની જે મેથડ છે એમાં ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ પ્રશ્નો પૂછાતા હોય છે, તો આ પ્રશ્ન પણ એક આઈએમપી ગણી શકાય કે ગુજરાત રાજ્યમાં જે એકંદર મૂલ્ય વૃદ્ધિ છે એમાં કયા ક્ષેત્રનો ફાળો સૌથી વધુ છે. તો આપનો જવાબ એવો હોઈ શકે કે દ્વિતીય ક્ષેત્રનો ફાળો છે એ 44.8% છે, જ્યારે પ્રાથમિક ક્ષેત્રમાં માત્ર 19.1% અને તૃતીય ક્ષેત્રમાં છે એ 36.1% જોવા મળે છે. આ ઉપરાંત ભારત છે એ ગુજરાત છે એ દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય છે, એ પણ આપણે જોયું. વન વિસ્તારની વાત કરીએ તો રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના આશરે 11.17% જેટલા જંગલ વિસ્તાર છે ગુજરાત ધરાવે છે. અને બીજો એક મહત્વનો ટોપિક સૂક્ષ્મ સિંચાઈ યોજના. 2005 ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની દ્વારા આનું સૂક્ષ્મ સિંચાઈ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે, કે જે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની સંયુક્ત દેખરેખ હેઠળ કાર્ય કરે છે. તો મિત્રો, આ આપણી મુખ્ય મુખ્ય જે સામાજિક આર્થિક સમીક્ષા હતી એની મુખ્ય મુખ્ય બાબતો. આ સિવાય પણ આપને કોઈ બાબત ઉપર કન્ફ્યુઝન હોય અથવા વધુ માહિતી જોઈતી હોય તો આપ કોમેન્ટ નીચા પહેલા કોમેન્ટ બોક્સમાં આપની કોમેન્ટ લખશો, અમે જરૂરથી આપને આ કોમેન્ટો વાંચી અને ત્યારબાદ જવાબો આપવાનો પ્રયત્ન કરીશું. સો બેસ્ટ ઓફ લક.